વાલા વિદ્યાર્થીઓ, અત્યારે આપણે ધોરણ 10 HTML કેલ્સીના પ્રેક્ટિકલ પ્રોગ્રામ જોયા. આજે આપણે C++ દ્વારા C પ્રોગ્રામિંગ શીખીશું. સર્વનો આવકારું છું. ધ્યાન આપજો C પ્રોગ્રામિંગમાં. સ્ક્રીન ઉપર તમને ડેવ C++ નું આઇકન દેખાય છે, ત્યાં ડબલ ક્લિક કરો તો પ્રોગ્રામ ખુલશે. એપિસોડ સ્ટાર્ટ, ઓલ પ્રોગ્રામ, બ્લડ સેડ, ડેવ C++ પર ક્લિક, ડેવ C++ પર ક્લિક, ક્લોઝ, ફાઇલ ન્યૂ, સોર્સ ફાઇલ. પહેલો પ્રોગ્રામ વેલકમ સી પ્રોગ્રામિંગ માટેનો છે. પ્રોગ્રામિંગનું માળખું 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. અત્યારે આપણે હેડર વિભાગ લખીશું, હેસ ઇન્ક્લુડ કૌંસમાં STDIO, એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, અને .h હેડર ફાઇલ. પછી હેસ ઇન્ક્લુડ કૌંસમાં conio.h, ત્યારબાદ હેસ ઇન્ક્લુડ math.h હેડર ફાઇલ. આ 3 ફાઇલની અંદર જે પણ વિધેયો છે તેનો આપણે ઉપયોગ કરી શકીશું, એટલે આ હેડર ફાઇલને સૌ પ્રથમ આપણે બોલાવવી પડે, કોલ કરવી પડે, લખવી પડે. શરૂઆત છે એટલે તમને તરત ખ્યાલ ના આવે, એટલે જે પ્રોગ્રામિંગ બનાવું બતાવું છું તે પ્રમાણે પ્રેક્ટિસ કરજો, પછી જાતે પણ તમે પ્રોગ્રામિંગ કરી શકશો. ત્યારબાદ મેઇન વિધેય. કોઈ પણ સી પ્રોગ્રામમાં આ સૌથી અગત્યની વસ્તુ છે, મેઇન વિધેય આવે. ત્યારબાદ છગડીયો કૌંસ અને સ્ટેટમેન્ટ, કમાન્ડ સ્ટેટમેન્ટ. આપણે સાનો પ્રોગ્રામ છે, વેલકમ પ્રોગ્રામ છે, એટલે આપણે લખીશું પ્રિન્ટ એફ કૌંસમાં ડબલ કોટેશન વેલકમ સેન્ટ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ, ડબલ કોટેશન પૂરા, કૌંસ પૂરો, અંતે સેમિકોલન, અને ત્યારબાદ ગેટ. બીજી જ ABCD માં બધા કમાન્ડ લખવાના છે. ગેટ CH ખાલી કૌંસ સેમિકોલન છગડીયા કૌંસનો અંત. ફાઇલને કમ્પાઇલ કરવા માટે Ctrl F9, રન કરવા માટે Ctrl F10, કમ્પાઇલ અને રન કરવા F9 નીકળ્યું, એટલે પહેલા Ctrl F9 દબાવીશું, ત્યારબાદ રન કરીશું. જો કમ્પાઇલ, એ શું છે કે આપણા પ્રોગ્રામને કોમ્પ્યુટરની ભાષામાં ફેરવશે. જો આપણા પ્રોગ્રામમાં ભૂલ હશે તો એરર બતાડશે, નહીતર આપણને રન કરવાની ખબર પડશે. જોઈએ, Ctrl F9 સેવ કરવાની છે. વેલકમ 1 એક્સટેન્શન અહીં તમે જોઈ શકો છો, C++ C.cpp લાગશે. સેવ, ડેસ્કટોપ પર સેવ કરું છું. સેવ, ડન, કમ્પાઇલ કર્યું, ક્લોઝ. હવે રન કરીએ તો જો આ સ્ક્રીન ઉપર વેલકમ ટુ સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ લખેલો મેસેજ આવે. આ વેલકમ મેસેજ દર્શાવવા માટેનો પ્રોગ્રામ છે. રીત 3 હેડર ફાઇલ તમારે ફરજિયાત લખી નાખવાની, ત્યારબાદ મેઇન વિધેય, પછી છગડીયા કૌંસ, છગડીયા કૌંસની અંદર તમારે કમાન્ડ સ્ટેટમેન્ટ લખવાના, કમાન્ડ સ્ટેટમેન્ટ પતે ફરજિયાત ગેટ CH ખાલી કૌંસ, એટલે કે ગેટ CH ફંક્શન, સેમિકોલન કરવાનું, ત્યારબાદ છેલ્લે આ બે સ્ટેટમેન્ટ આવવા જોઈએ, ગેટ CH ખાલી કૌંસ અને છગડીયા કૌંસનો અંત. આ પહેલો પ્રોગ્રામ પત્યો. હવે આપણે બીજો પ્રોગ્રામ બનાવીએ, ફાઇલ ન્યૂ સોર્સ.
બાજુમાં બીજી ફાઇલ ખુલી. બીજું કે આમાં ફોન્ટ મોટા નહીં થઈ શકે, જે મૂળભૂત સી ભાષામાં પસંદ કરેલા હશે એ સાઈઝ રહેશે. કમાન્ડ બીજી એબીસીડીમાં લખાશે. વાક્યરત્ના સિન્ટેક્સ સાચી લખવાની તો જ પ્રોગ્રામ થશે. આપણે પ્રોગ્રામ બનાવીએ, એ અને બી બે કિંમતો લેવાની છે, એમાંથી મોટી કિંમત શોધવા માટેનો પ્રોગ્રામ. વેલકમમાં જો કોપી ટાઇટલ ટુ પેસ્ટ, એટલા માટે સમય બચે. એટલે ઉપરના ત્રણ હેડર ફાઇલ મેઇન ફંક્શન લખાઈ ગયું, છગડિયા કૌંસમાં આપણે બદલવાનું છે. ચલનો પ્રકાર ઇન્ટીજર, ચલનું નામ એ અને બી સેમિકોલન, એ બરાબર 149 સેમિકોલન, બી બરાબર 98 સેમિકોલન. ત્યારબાદ ઇફ શરત મૂકીશું, કૌંસમાં એ ઇઝ ગ્રેટર ધેન બી. શરતમાં એવું હોય શરત સાચી પડે કાં તો ખોટી પડે, આપણે શરત સાચી છે નો જ સ્ટેટમેન્ટ લખીશું. જો શરત ખોટી હશે એનું સ્ટેટમેન્ટ લખીશું અને પછી જોઈએ, એટલે આપણને પરિણામ જાણવા મળશે કે આપણી કઈ કિંમત મોટી છે. પ્રિન્ટ એફ ડબલ કોટેશન. અહીંયા આગળ પ્રોગ્રામિંગ શરૂઆતથી ક્રમમાં નથી, એટલે માફ કરજો, જે પ્રમાણે પ્રોગ્રામ છે એ પ્રમાણે તમે બનાવી દેજો ક્રમ. એ ઇઝ બિગ નંબર, પછી સ્લેશ એન મૂકીએ તો કર્સર નવી લીટીમાં જાય, એટલે સ્લેશ એન ડબલ કોટેશન પૂરા કૌંસ પૂરો સેમી કોલન. એલ્સ ઇફ એટલે જો, અને એલ્સ એટલે નહીં તો. શરત સાચી ના પડે તો સીધું કમાન્ડ કઈ જશે, એલ્સ ડિપાર્ટમેન્ટ, એલ્સ વિભાગમાં. અને આ શરત ખોટી પડે એ ઓટોમેટિક થાય. ડબલ કોટેશન કૌંસ પૂરો સેમિકોલન ગેટ સીએચ ખાલી કૌંસ સેમિકોલન છગડિયા કૌંસનો અંત. પ્રોગ્રામને રન કરીએ, કમ્પાઇલ કરીએ, સેવ કરીએ. પીઆર ટુ કરતા આપણે બેટર નામ સારું કોઈ વિચારીએ. જો કમ્પાઇલ કર્યું, ડન આવી ગયું, એટલે કે કમ્પાઇલમાં અથવા પ્રોગ્રામમાં કોઈ ભૂલ છે નહીં. હવે પ્રોગ્રામ રન કરીએ તો એ ઇઝ બિગ નંબર આવે, તો તમને દેખાય જ ખબર છે કે તમે કિંમતો લખી કાઢી છે, એટલે તમને ખ્યાલ આવી જાય. હવે અહીંયા આગળ હું એ 14 લખું છું અને પ્રોગ્રામ કમ્પાઇલ કરું છું, પ્રોગ્રામ રન કરું છું. બી ઇઝ બિગ, ઓકે, એટલે તમે કિંમતો બદલી અને પ્રોગ્રામને ચેક કરી શકો છો. અત્યાર સુધી તમે જેટલા સોફ્ટવેર ભણ્યા છો એ બધા જ સોફ્ટવેર કોઈ પ્રોગ્રામરે બનાવ્યા છે. હવે તમે જે શીખી રહ્યા છો આ બે પ્રોગ્રામ દ્વારા, એ તમે પણ પ્રોગ્રામર બનવાની શરૂઆત કરી દીધી છે. એટલે સી પ્રોગ્રામિંગ આવડે, સી ભાષા એ કોમ્પ્યુટર સોફ્ટવેર બનાવનાર માટે જનક છે. સી ભાષા આવડે તો પાછળ બધી જ ભાષાઓ તમને આવડશે. તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા જશો તો તમારા સેમિસ્ટરમાં સી ભાષા પહેલી આવશે, આવશે ને આવશે. સારું વિદ્યાર્થીઓ, આ માટે આટલા બે પ્રોગ્રામ પૂરતા છે. તમે આનું રિવિઝન કરતા રહેજો કે જેથી કરીને પછી હું થોડા ઝડપથી વધારે પ્રોગ્રામ એકસાથે વિડીયો બનાવું તો તમે સમજી શકો. અને આ બધા પ્રોગ્રામ તમે નોટમાં લખી લેજો. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.